પાલીતાણાના બે સગા જૈન મહારાજ ભાઈઓ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો. લોકોને કોરોનાથી ડરવાના બદલે મક્કમતાથી મુકાબલો કરી યોગ્ય સારવાર લેવાનો સંદેશ આપતા કોરોના મુક્ત થયેલા જૈન સાધુ ભગવંતો. સુરતના અડાજણ ખાતે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં પાલીતાણાના 55 વર્ષીય જૈનાચાર્ય અને તેમના સગા મુનિભાઈ તથા 56 વર્ષીય સંસારીભાઈ નરેશભાઈએ કોરોનાની મહાત આપીને સ્વસ્થ થયા છે. કોરોનાની મહાત આપી જૈન મુનિઓએ વિહાર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં સારવાર લઈ ગુરુ ભગવંતો સહિત 10 વર્ષની દીકરીથી લઈને 90 વર્ષના વૃદ્ધા સહિત 17 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. આત્મવલ્લભ સમુદાયના મૂળ થરાદ ગામના અને અદાણી પરિવારના 41 વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા 55 વર્ષીય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત જીનરત્ન સુરેશ્વરજી પર વર્ષીય મુનિરાજ વિરાગરત્ન વિમસા તથા તેઓના 56 વર્ષીય સંસારીભાઈ નરેશભાઈ સહિત 3 ભાઈઓ કોરોના સંક્રમિત થયા હતા. સૌરાષ્ટ્રના પાલીતાણામાં છેલ્લા 2 વર્ષથી બિરાજમાન અને ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશરથી બીમારી ધરાવતા ગુરુ ભગવંતો સુરત ખાતે 15 દિવસ અગાઉ સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા હતા. જૈનાચાર્ય શ્રીમદ વિજય જીનરત્ન સુરજીવરસિંહ મહારાજ તેમના નાના ભાઈ વિરાગ જીનરત્ન સુરેશ્વરજી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આ દરમિયાન બંને જૈન મહારાજ શ્રીઓએ કોરોના સંક્રમિત થયા હતા. જૈનાચાર્ય શ્રીમદ વિજય જીનરત્ન સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે પાલીતાણામાં કોવિડના પ્રાથમિક લક્ષણો જણાતા સીટી સ્કેન કરાવ્યું, જેમાં કોરોના ઇન્ફેક્શન હોવાનું જણાયું હતું. સ્થાનિક તબીબે પાલીતાણામાં કોરોના સારવારની વિશેષ સુવિધા ન હોવાથી તેમણે ભાવનગર કે અન્ય શહેરમાં હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી હતી. અમે અવારનવાર સાધુ સાધ્વી અને ગુરુ ભગવંતોના મુખેથી પ્રવચનોના સુરતમાં સંપ્રતિ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરની ઉત્તમ સારવાર વ્યવસ્થા વિશે સાંભળ્યું હતું, જેથી સુરત આવીને આ સેન્ટરમાં દાખલ થયા અમારા ધાર્મિક આસ્થા